મહારાષ્ટ્રમાં મરાઠા અનામત માટે લડી રહેલા સંગઠનના નેતા મનોજ જરાંગે પાટીલ કહ્યું કે તે 10 ફેબ્રુઆરીથી ભૂખ હડતાલ પર જશે. મીડિયા સામે પોતાની માંગ જણાવતા પાટીલે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર 27 જાન્યુઆરીએ આપવામાં આવેલા ડ્રાફ્ટ પર પોતાના દાવાને તરત જ લાગુ કરે અને મરાઠાઓને અનામત આપવાનું કામ શરૂ કરે. મરાઠા નેતાએ કહ્યું કે સરકારની સાથે સાથે વિપક્ષી ગ્રુપના 10 થી 20 અસંતુષ્ટ લોકોએ મારા વિરુદ્ધ બોલવા અને સોશિયલ મીડિયા પર મારા પર હુમલો કરવાનો ઠેલો લીધો છે. તે મારાથી નારાજ છે, આ લડાઈ મરાઠાઓ માટે છે, પરંતુ જો તે પોતાની હરકતો રોકતા નથી તો હું તેમની પાર્ટી અને નેતાઓ સાથેના નામ પણ જાહેર કરીશ. તો મનોજ કહ્યું કે આ લોકો આવા મુદ્દા ઉઠાવતા રહે છે, મરાઠાઓને શું મળ્યું, આ લાંબા આંદોલનથી મરાઠાઓને શું ગુમાવ્યું છે. મનોજ જરાંગ પાટીલે કહ્યું કે તેઓ મને બાજુ પર મૂકવાના ભયાવહ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી મારા મરાઠા ભાઈઓ મને કહે નહીં કે તેઓ શ્રેય લેવા માંગે છે અને આવી યુક્તિઓનો આશરો લઈ રહ્યા છે, ત્યાં સુધી હું એક બાજુએ નહીં હટીશ. તેમણે કહ્યું કે મુઠ્ઠીભર લોકોએ હકીકતને પચાવી શકતા નથી અને ગરીબ પરિવારોને એક વ્યક્તિ સમુદાયના આરક્ષણ માટે લડી રહ્યો છે. તેઓ ચિંતિત છે કે જો હું ભાગી નહીં પડું અને આંદોલન પર અંકુશ નહીં આવે તો તેઓ મરાઠાઓમાં તેમની પ્રતિષ્ઠા ગુમાવશે.